રાજકોટમાં ગેલેક્સી હોટલની સામે આવેલ ગિરિરાજ ગૌમૂત્ર આરોગ્ય કેન્દ્રમાં મંગળવાર અને શુક્રવારના રોજ અસાધ્ય રોગના દર્દીઓને સારવાર અપાઈ રહી છે, જેમાં સવારના 8:30 થી 11 વાગ્યા સુધી દર્દીઓ લાભ લઈ રહ્યા છે. શ્રીજી ગૌશાળા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં ચામડીના દર્દીઓ, કેન્સરના દર્દીઓ વા ડાયાબિટીસ વગેરે દર્દીઓ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે. દર મંગળવાર અને શુક્રવારના રોજ 150 થી પણ વધુ દર્દીઓ આ કેન્દ્રનો લાભ લઈ રહ્યા છે. આ કેન્દ્રમાં ડોક્ટર પ્રભુદાસભાઈ તન્ના, ડોક્ટર અભિરાજ ગુજરાતી, ડોક્ટર જયંતિભાઈ વગેરે ડોક્ટરોની ટીમ સેવા આપી રહ્યા છે. ગૌમૂત્ર આધારિત આ દવા દર્દીઓને રાહત આપે છે, જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ગિરિરાજ ગૌમૂત્ર કેન્દ્ર ગોંડલ, જેતપુર, ધાંગધ્રા, સુરેન્દ્રનગર વગેરેમાં ચાલે છે. 21 વર્ષથી ચાલતા આ કેન્દ્રએ અત્યાર સુધીમાં 7 લાખથી વધુ દર્દીઓને સેવા આપી છે. વધુ વિગતો રમેશભાઈ ઠક્કર, હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી. અહેવાલ વિજય મકવાણા. જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ ઠક્કર, શ્રીજી ગૌશાળા, ન્યારા, રાજકોટ. ગાય ગૌશાળા અમારી શ્રીજી ગૌશાળા જામનગર સ્ટેડિયમની સામે છે. ત્યાં 1800 ગાયનું લાલન પાલન થાય છે. સાથે સાથે એનિમલ હેલ્પલાઈન કરુણા ફાઉન્ડેશનનું પણ કામ કરીએ છીએ. સાથે આજુબાજુની 22 ગૌશાળાઓ રાજકોટની આજુબાજુ, ત્યાં પણ આપણે એને પૂરક વ્યવસ્થા કરીએ છીએ કે ગાયોને પણ લાલન પાલન થાય એ માટે આયોજન કરીએ છીએ. સૌરાષ્ટ્રના ખેડૂતોને અને ખેત મજૂરોને, પશુપાલકોને બોલાવી અને શા માટે ખેતી ઉત્તમ કરવી જોઈએ એના પણ પ્રશિક્ષણ આપીએ છીએ, અને ગાયને વલત સુધારી અને ખેત પેદાશો સુધરે એ માટે પ્રયત્ન આપણે કરીએ છીએ. આપણે જે જમીનોમાં યુરિયા નાખ્યું છે, પહેલાં જ કીધું એમ, એ યુરિયા થકી શરીરોમાં ઝેર ગયા છે. એ ઝેર ઓછું કરવા માટે આપણે દવા જ ખાવી પડે છે. એ પણ મશીનનો જ માલ છે, એ પણ આયુર્વેદિક નથી. પણ ગાય થકી પેદા થશે તો આયુર્વેદિક ગાયને થકી જે પેદાશો મળે છે એનાથી રોગ ઓછા થશે, આપણી જે શારીરિક શક્તિની ક્ષમતા વધશે. અમારો આ દવાનો કેમ્પ તો 18 વર્ષ ચાલીએ છીએ અને 21 વર્ષથી ગૌશાળા કરીએ છીએ. અને આ દવાના કેમ્પ ચાલુ કર્યા પછી જે બેનિફિટો અમે જોયા છે, અને આપે બી આ વિડીયોમાં જે દર્દીઓના જોયામાં કે ઘણા બધા દર્દીઓને સાચો ફાયદો અને સારો ફાયદો થાય છે. રોગ દબાવવા નથી આવતો, પણ જડમૂળથી નીકાળવામાં આવે છે. એ આ દવા કામ કરી શકે છે. એ ગૌમૂત્રની તાકાત છે, ગાય માતાની તાકાત છે. 7-1 લાખથી વધુ દર્દીઓને અમે સારા કરી શક્યા છીએ અને ખૂબ સારા રિઝલ્ટો આવ્યા છે. હરિયાણા, પંજાબ, ક્યાં ક્યાંથી, રાજસ્થાનથી લોકો અહીંયા આપણા દવા લેવા આવે છે ત્યારે એ લોકો પણ કહે છે કે અમને ખૂબ સારું થયું છે. વગર ખર્ચની દવાઓ, એટલે પહેલો ફાયદો તો એ થાય કે પરિવાર તૂટતો બચી જાય છે, કે એક પણ જાતનો ખર્ચો ન કરીને શરીર સારું થાય છે. એટલે પરિવારોને મોટો બેનિફિટ છે. મેં પહેલાં જ કીધું કે પરિવારને જોડવાનું કામ ગાય માતા કરે છે, અને આ થકી પરિવારો જોડાઈ રહ્યા છે, કારણ કે એને કોઈ ખર્ચો નથી લાગતો આપણને. આ જે જગ્યા પર અમે ઊભા છીએ, અહીંયા ગિરિરાજ ગૌમૂત્ર કેન્દ્ર આવેલું છે. અહીં કડે અસાધ્ય જે રોગો છે, દર્દીઓ અહીં આવે છે અને સારવાર લે છે. ખાસ કરીને મુદ્દાની વાત એ છે કે અહીં ઓપીડી ચાર્જ પણ દર્દીઓ પાસેથી લેવામાં આવતો નથી, અને વિનામૂલ્ય અહીં કડે દવા આપવામાં આવે છે. સોમ અને શુક્રવાર અહીંયા દર્દીઓ ખાસ કરીને આવતા હોય છે, અને 8:30 પછી દર્દીઓની અહીંયા લાઈન લાગતી હોય છે. નવાઈની વાત એ છે કે 21 વર્ષથી આ કેન્દ્ર ચાલે છે. 7 લાખથી વધારે દર્દીઓએ આ લાભ કેન્દ્રનો લીધો છે. કેમેરામેન વિજય મકવાણા સાથે પ્રવીણસિંહ ઝાલા, હેલો સૌરાષ્ટ્ર.